પાલનપુર ખાતે ઉત્તરાયણ પર્વને લઈને ઘાયલ પક્ષીઓ માટે પક્ષી સારવાર કેમ્પનો પ્રારંભ કરાયો હતો. પાલનપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવસેવા સંસ્થા દ્વારા સરદાર કૃષિનગર યુનિવર્સિટીના સહયોગથી ઉત્તરાયણ પર્વને લઈને પક્ષી સારવાર કેમ્પનો પ્રારંભ કરાયો હતો. આ પક્ષી સારવાર કેમ્પને જીવદયા પ્રેમીઓના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે જીવસેવા સંસ્થાના પ્રમુખ પ્રજેશભાઈ પઢિયાર અને જીવદયા પ્રેમી ભવાનીભાઈ ખાણીસર સહિતના જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ઘાયલ પક્ષીઓને સારવાર કેમ્પ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી સારવાર કેમ્પ પશુ ચિકિત્સક પશુ મોહાલીના દાંતીવાડા કામદારીના સહયોગથી તો હર વર્ષે 3 વર્ષનો અમે કેમ્પ રાખીએ છીએ. અમે અસંખ્ય પશુ પક્ષીને સારવાર અમારા કેમ્પમાં નવું જીવનદાન મળ્યું છે અને આ કેમ્પ અમે લગભગ 14-15 વર્ષથી આયોજન કરીએ છીએ અને એમાં ઘણા પક્ષીઓને જીવનદાન આપ્યું છે અને યુનિવર્સિટી દ્વારા સારવાર એવી સારી એવી આપવામાં આવે છે અને ઘાયલ પક્ષીને અમે રાખીએ છીએ, રાખીએ અને પછી ઉડી શકતા હોય ઉડાવી દઈએ છીએ અને બીજા ફોરેસ્ટ ખાતામાં અમે આપીએ છીએ. અને અમે નમ્ર વિનંતી કરીએ છીએ જે પતંગબાજ રસિકોને કે સવાર અને સાંજે જે પક્ષીઓનો અવર જવાનો સમય હોય છે એ સમયે પતંગ ના ઉડાવો. કદી આપણા ઘણા પક્ષીઓ બસશે અને કુદરતી વાતાવરણમાં પક્ષીઓ નહીં હોય તો આપણી એક દયનીય હાલત થશે. અને હું નમ્ર વિનંતી કરું છું કે કોઈ બી આવું તમને પક્ષી ઘાયલ કે સારવાર માટે એવું લાગતું હોય તો અમારા કેમ્પમાં આપી જાઓ અને અમે એવું છે તો તમે અમારો નંબર આપીએ છીએ, એ નંબર ઉપર અમે ત્યાં લેવા આવીએ છીએ. કામધેનુ યુનિવર્સિટી દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી પાલનપુરમાં 3 અને ડીસામાં 4 પક્ષી સારવાર કેમ્પ શરૂ કરાયા છે, જેમાં 54 વેટરનરી તબીબો ફરજ બજાવી જીવસેનાનું કામ કરી રહ્યા છે. કામધેનુ યુનિવર્સિટીની દાંતીવાડા ખાતેની વેટરનરી કોલેજ અને કેટલાક સોશિયલ ગ્રુપ દ્વારા પાલનપુરમાં 3 પક્ષી બચાવ કેમ્પ રાખેલા છે અને ડીસા ખાતે 4 પક્ષી બચાવ કેમ્પ રાખેલા છે. એમાં કુલ 54 વેટરનરી ડૉક્ટર કે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી, વેટરનરી પ્રોફેસર્સ અને ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ 54 વેટરનરી ડૉક્ટર્સમાં 12 PhD છે, એમાં ઘણા સર્જન છે, મેડિસિનમાં પણ PhD કરેલી છે અને એક વેટરનરી કોલેજ દાંતીવાડામાં છે અને જે બનાસકાંઠામાં છે એનો ભરપૂર ઉપયોગ અને સેવા અર્થે એમની સેવાઓ અહીં પાલનપુર અને ડીસાને તેમજ દાંતીવાડાને મળી રહે છે અને કેટલાય પક્ષીઓનો બચાવ કરેલો છે. આ અભિયાન અમારું છેલ્લા 10-12 વર્ષથી ચાલુ છે.